ટકાવારીના અર્થની અંદર આપણે આજે એનો અર્થ સારી રીતે સમજીએ ટકા એવા અપૂર્ણાંકોનો અંશ છે જેનો છેદ સો હોય એનો અર્થ પ્રતિ સો થશે ટકા દર્શાવવા માટે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ પ્રમાણેનો સંકેત વપરાય છે ટકાનો મતલબ સતાંશ પણ થાય છે એટલે કે એક ટકા બરાબર શામાંથી એક અથવા સોમો ભાગ જેને આપણે લખવું હોય તો એક ટકા બરાબર એક ભાગ્યા સો બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો એક જેને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ રીના એનો એક ટેબલ બનાવવા જઈ રહી છે તો એના ઉપરનો ભાગ બનાવવા એને જુદા જુદા રંગની સો ટાઇલ્સનો ઉપયોગ કરે છે આપ ચિત્રમાં જોઈ રહ્યા છો કે જે જુદા જુદા રંગની સો ટાઇલ્સ વપરાય છે જેમાં પીળા રંગની ચૌદ ટાઇલ્સ લીલા રંગની છવ્વીસ ટાઇલ્સ લાલ રંગની પાંત્રીસ ટાઇલ્સ અને વાદળી રંગની પચીસ ટાઇલ્સ છે કુલ સો ટાઇલ્સ થાય છે હવે અહીંયા પીળા રંગની ટાઇલ્સની ટકાવારી આપણે ઘણી જોઈએ સૌ પ્રથમ જોયું કે ચૌદ ટાઇલ્સ છે તો સૌથી પહેલાં ટકા માટે આપણે પ્રતિ લઈએ છીએ તો સો ગુણ્યા ચૌદ ભાગ્યા સો થશે ટકા જોઈએ તો ચૌદ ટકા આનો અર્થ એવો થયો કે રીનાએ બનાવેલા ટેબલમાં પીળા રંગની ટાઇલ્સ ચૌદમો ભાગ રોકે છે આ તો થઈ વાત જેનો છેદ છ એની પણ જ્યારે કુલ સરવાળો સો ના હોય ત્યારે શું કરશો ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ તમારી પાસે એક એવી માળા છે જેમાં બે જુદા જુદા રંગના લાલ અને વાદળી વીસ મણકાઓ ભરવેલા છે લાલ મણકાની સંખ્યા આઠ છે અને વાદળી મણકાની સંખ્યા બાર છે તો અહીંયા આપણે લાલ મણકાના ટકા શોધીશું ટકા હંમેશા પ્રતિ સો એ મળે છે આપણે જાણીએ છીએ હવે વીસ મણકામાંથી લાલ મણકાની સંખ્યા આઠ છે તેથી સો મણકામાંથી લાલ મણકાની સંખ્યા શોધીએ એને લખીએ તો આઠ ભાગ્યા વીસ ગુણ્યા સો છેદ ઉડાડીએ એટલે આઠ ગુણ્યા પાંચ છે તો આઠ પંચા ચાલીસ થશે કે જે સોમાંથી આપણને મળે છે એટલે આપણે ચાલીસ ટકા તરીકે દર્શાવીએ હવે જોઈએ અપૂર્ણક સંખ્યાઓ આપેલી હોય તો એને ટકામાં કેવી રીતે ફેરવવી અપૂર્ણક સંખ્યાઓના છેદ અલગ અલગ હોઈ શકે માટે અપૂર્ણક સંખ્યાઓની તુલના કરવા તેમના છેદ પહેલાં સમાન કરવા પડે અને જો છેદ સો હોય તો સરખામણી કરવી સરળ બનશે ઉદાહરણ તરીકે ચાર વીસાંશ અને છ પચીસાંશ છે બંનેના છેદ આપ જોવો છો અલગ અલગ છે હવે એને સરખા કરવા હોય તો હવે સો છેદ કરવો છે આપણે ચાર ભાગ્યા વીસ છે તો વીસને કેટલા વડે ગુણીએ તો સો થશે પાંચ વડે તો ઉપર પણ આપણે પાંચ વડે ગુણવા પડે તો જવાબ થશે વીસ સોયાંશ એ જ રીતે છ પચીસ અંશને આપણે કેટલા વડે પચીસને ગુણશું તો સો થશે છેદમાં ચાર ભાગ્યા ચાર તો જવાબ આવશે ચોવીસ સોયાંશ બંને છેદ સરખા થઈ ગયા એક બીજું ઉદાહરણ લઈએ એક પંચમાંશને આપણે ટકામાં ફેરવીએ તો એક પંચમાંશ ગુણ્યા સો ભાગ્યા સો બરાબર એક ભાગ્યા પાંચ ગુણ્યા સો ટકા કારણ કે ટકા સોએ લેવાય તેથી સો ભાગ્યા પાંચ જવાબ મળશે અને એના છેદ ઉડાડીએ ત્યારે આપણને વીસ ટકા મળે છે મિત્રો અહીંયા જોઈએ દશોસોનું ટકામું રૂપાંતર દશાંત સંખ્યાઓ છે જેને ટકામો કેવી રીતે ફેરી શકાય એનું એક ઉદાહરણ દ્વારા સમજીએ અહીંયા એક દશાંત સંખ્યા આપેલી છે ઝીરો પોઈન્ટ પોસઠ એને ટકામો ફેરવવા માટે શું કરીશું તો ઝીરો પોઈન્ટ પોસઠ ગુણ્યા સો પોસઠ એને અપૂર્ણાંકમાં ફેરવીએ તો પાસઠ ભાગ્યા સો લખાય ગુણ્યા સો ટકા છેદ ઉડાડતા પાસઠ વચ્ચે એટલે પાસઠ ટકા થઈ ગયા છે ને એકદમ સરળ હવે જોઈએ ટકાનું અપૂર્ણાંક અથવા દશાંશમાં રૂપાંતર એક ટકા અપૂર્ણાંકમાં ફેરવીએ તો એક ભાગ્યા સો કારણ કે ટકા પ્રતિસોએ લેવાય બરાબર જવાબ મળશે આપણને ઝીરો પોઈન્ટ ઝીરો એક એ જ રીતે પચીસ ટકાને લઈએ તો પચીસ ભાગ્યા સો બરાબર ઝીરો પોઈન્ટ પચીસ બીજું એક ઉદાહરણ લઈએ નેવું ટકા તો નેવું ભાગ્યા સો બરાબર ઝીરો પોઈન્ટ નેવું છે ને એકદમ સરળ અહીંયા આપણે છેલ્લે અંદાજિત કિંમત સાથે ગમત કરી જોઈએ કોઈપણ ક્ષેત્રફળનો અંદાજિત ભાગ શોધવા માટે ટકા આપણને ખૂબ જ મદદરૂપ થાય છે અહીં એક આકૃતિ આપી છે જો એમાં કેટલોક ભાગ છાયાંકિત કરેલો છે અહીંયા આ છાયાંકિત ભાગને આપણે શોધીએ પહેલાં તો આ આકૃતિમાં છાયાંકિત ભાગ કેટલા ટકા છે સૌ પ્રથમ આપણે છાયાંકિત ભાગનો અપૂર્ણાંક શોધીશું આકૃતિનો અડધો ભાગ છાયાંકિત છે એટલે કે એક દ્વિતિયાંશ આપણા અડધા ભાગને એક દ્વિતિયાંશ તરીકે ઓળખીએ તો એક દ્વિતિયાંશ ગુણ્યા સો બરાબર પચાસ ટકા એટલે કે પચાસ ટકા ભાગ છાયાંકિત છે